સુરતમાં આજે મંત્રી વિનુ મોરડિયાની મહાતિરંગા યાત્રા નીકળી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંત્રી વિનુભાઈ મોરડિયા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં 40,000 થી વધુ લોકોએ હાથમાં તિરંગા રાખી પદયાત્રા કરી હતી. આ યાત્રા સુરતના કતારગામ અનાથ આશ્રમથી નીકળી પાટીદાર સમાજવાળી આર્મી ટેન્ક સુધી પહોંચી હતી. સુરતમાં મંત્રી વિનુ મોરડિયા યાત્રાનો પ્રારંભ કરાવતા હીરા ઉદ્યોગકારોને પણ જોડાયા હતા. મોદી સૂટ ખરીદનાર અને હીરા ઉદ્યોગનાર લાલજી પટેલ પણ યાત્રામાં જોડાયા હતા. તેમની સાથે સાથે અન્ય હીરા ઉદ્યોગકારો અને રત્નકલાકારો પણ આ યાત્રામાં જોડાયા હતા. ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સુરતના ઇતિહાસમાં યાત્રા ઐતિહાસિક માનવામાં આવી રહી છે. જ્યાં યાત્રા પૂર્ણાહુતિ થઈ ત્યાં થઈ લઈ, જ્યાં યાત્રાનો પ્રારંભ થયો હતો ત્યાં સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે કે 5 કિલોમીટરની લાંબી આ યાત્રા અત્યાર સુધીની સૌથી મોટી તિરંગા યાત્રા માનવામાં આવી રહી છે. મંત્રી વિનુ મોરડિયા યાત્રામાં રથ પર સવાર થવાને બદલે જનતા સાથે પદયાત્રામાં જોડાયા હતા. કતારગામના કદાદવરને નેતા ગણાતા વિનુભાઈ મોરડિયાની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા હતા. યાત્રામાં ઠેર ઠેર લોકોએ પુષ્પ વર્ષા કરી તમામ લોકોને આવકાર્યા હતા. પ્રધાનમંત્રી મોદીની મુહિમ હર ઘર તિરંગાને લઈ સુરતથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અને ધારાસભ્યના પદાધિકારીઓ જોડાયા હતા. ત્યારે તિરંગા યાત્રાની જ્યોત આજે કતારગામ વિધાનસભાને પ્રજ્વલિત થતી જોવા મળી હતી. કતારગામમાં ગલીએ ગલીએ શેરીએ શેરીએ યાત્રા ફરતા એપાર્ટમેન્ટ અને ઘરોથી લોકો અભિવાદન કરી તિરંગા યાત્રામાં ગૌરવવંતી થયા હતા. અને અંતે મંત્રી વિનુ મોરડિયાએ તમામનો આભાર માની યાત્રાની પૂર્ણાહુતિ પાટીદાર ભવન ખાતે કરી હતી.